ಮಂಗಳಮೂರ್ತಿ ಮಹಾಪ್ರಭು ಛಬಿನೌತಮ ಸುಂದರ ಭಕ್ತಿ ಧರ್ಮಸುತ ನಿಗಮರಟತ ಜೇಹಿ ನಾಮ ಏಹಿ ಛಬಿ ಮೇರೆ ಅಂತರೆ ಏಹಿ ಛಬಿ ಮೇರೆ ಅಂತರೆ ಬಸೋ ನಿರಂತರ ಆಲಸತಾಮ ಅಗ್ನಾನತಾ ಆಲಸತಾಮ ಅಗ್ನಾನತಾ ಜೇಹಿ ಪದ ಚಿಂತನ ಜಾಯ ಜೇಹಿ ಪದ ಚಿಂತನ ಜಾಯ ಮತ ದೂಜೇಯ ಜಗತ್ ಮೇ ಕಲಿಮಲ ತಿಮಿರ ಕಠೋ ಪ್ರಗಟೆ ತೇಹಿ ಮೇಟನ ರವಿ ಭಕ್ತಿ ಧರ್ಮ ಕಿಶೋರ ಶ್ರೀ ಗುರು ಸಹಜಾನ ನಿಷದೀನ ಭ್ರಮ ನಂದ ಕಹೆ ರಹೋದ್ರಗನ ಮಹಿರೂಪ ಶ್ರೀ ಗುರು ಸಹಜಾನ ಸಹಜಾನಂದ ಶ್ರೀ ಗುರು ಸಹಜಾನಂದ ಶ್ರೀ ಗುರು ಸಹಜಾನ ವಾಲಾ ಹರಿಭಕ್ತೋನೆ ಮಹಾರಾಜ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಹಮಣಾ થોડા દિવસો પહેલા ગુરુ પૂર્ણિમાનું પર્વ ગયું. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. ગુરુ પૂર્ણિમાના કેન્દ્ર સ્થાને ગુરુનું મહત્વ ઘણું જ છે. આપણે જોઈએ તો ગુરુ શબ્દનો ખૂબ જ છૂટતી ઉપયોગ અને ઉપભોગ થાય છે. હકીકતમાં ઘણા ગુરુ એ ગુરુને પણ ગુરુની શું ગરિમા છે તેની ખબર હોતી નથી અને શિષ્ય પણ એના યથાર્થ સત્યથી વંચિત હોય છે. માટે મોટે ભાગે અંધારામાં જ ફાયરિંગ જેવી વાત થાય છે. આજના મંગલાચરણમાં
બ્રહ્માનંદ સ્વામી ગુરુ શબ્દની સાચી ગરિમા બતાવે છે અને સાચા ગુરુ કોણ એ ગુરુની સાચી સમજણ આપે છે. બ્રહ્મમુનિ કહે છે કે જેના ચરણનું ચિંતવન કરવાથી આપણામાં રહેલો પ્રમાદ અને અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈ જાય છે એવા ભક્તિ ધર્મના પુત્ર મહાપ્રભુ શ્રી ઘનશ્યામની નવતમ છબી મારા અંતરમાં નિત્ય નિવાસ કરીને રહો. મંગલમૂર્તિ મહાપ્રભુ છબી નવતમ ઘનશ્યામ સુંદર ભક્તિ ધર્મ સુત નિગમ રટત જેહી નામ એહી છબી મેરે અંતરે બસો નિરંતર આય આલસતમ અજ્ઞાનતા જેહી પદ ચિંતન જાય. આ જગતમાં અનેક મતપંથો હતા, તેમના પ્રવર્તકોએ લોકોને ખરાબ આચરણ તરફ વાળીને સર્વત્ર અંધકાર ફેલાવી દીધો હતો. એ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન ધર્મ ભક્તિના પુત્ર શ્રીહરિ પ્રગટ થયા હતા. એ સમર્થ શ્રીહરિ સહજાનંદ પ્રભુ મારા ગુરુ છે અને તેમને મેં મારા ઈષ્ટદેવ તરીકે મારા ઉરમાં સ્થાપ્યા છે. મારી આંખો સામે રાત્રિ દિવસ એમની મૂર્તિ સ્થિર રહે છે. આ મંગલાચરણ સંવત 1882ની સાલ પછી એમના ગ્રંથ શિક્ષાપત્રી ભાષામાં લખાયેલું છે. તે વખતે બ્રહ્માનંદ સ્વામીના પણ ઘણા ત્યાગી શિષ્યો હતા, પોતે ઘણા શિષ્યોના ગુરુ પણ હતા, પરંતુ એમનું આ મંગલાચરણ સમજીએ તો ખ્યાલ આવે કે આપણી પરંપરા શું છે. સૌ પ્રથમ આપણે ગુરુ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ. ગુરુ એટલે ધર્મ અને નીતિનું આચરણ કરીને તેનો ઉપદેશ કરનાર વ્યક્તિ, મોક્ષનો માર્ગ બતાવનાર વ્યક્તિ. ગુરુ દીર્ઘદર્શી હોય છે. ગુરુમાં ગુરુતા સહજ રહેલી હોય છે. ગુરુતા એટલે મોટાપણું, મહત્તા, ગૌરવ, વિશિષ્ટતા, શ્રેષ્ઠપણું અને સૌથી ચઢિયાતા હોવાપણું. ગુરુતાનો એક અર્થ એવો પણ થાય છે કે એવા સદચરિત્રે યુક્ત જીવન જીવનાર વ્યક્તિ વિશેષ કે સમાજને તેમના તરફ સહજ આકર્ષણ થાય છે, જેને ગુરુત્વાકર્ષણ કહેવાય છે. આ આકર્ષણ સહજ હોય છે, કોઈ પબ્લિસિટીથી ઊભું કરેલું ઔપચારિક આકર્ષણ નહીં. શ્રીજી મહારાજ અને તેમના નંદ સંતોમાં આ ગુરુતા સહજ હતી, જેનાથી અનંત જીવો એમની માન્યતાનો ત્યાગ કરીને સત્સંગમાં જોડાયા હતા. ગુરુની ખગોળશાસ્ત્રની રીતે લાક્ષણિકતા જોઈએ તો ગુરુ એ વિઝડમ અર્થાત અધ્યાત્મ જ્ઞાન પ્રદાનનો આદર્શ છે. ભૌગોલિક રીતે જોઈએ તો ગુરુનો અંતર્ભાગ અતિશય ઉષ્ણ છે, ગરમ છે. તેના પેટાળમાંથી વરાળ જ્યારે બહાર નીકળે છે ત્યારે તે સ્વયં પ્રકાશ થાય છે. એના કારણે ગુરુમાં તેજસ્વીતા સહેજે દેખાય છે. એવી રીતે જે સાચા અર્થમાં ગુરુ હોય તેના અંતઃકરણમાં વૈરાગ્ય અને બ્રહ્મત્વનો અગ્નિ હોય છે. આ અગ્નિના પરિણામે એના કર્મો અને
વાસનાનો ક્ષય થાય છે અને એની સાધન દશા પરિપક્વ થઈને સિદ્ધ દશામાં પરિવર્તન પામી જાય ત્યારે એને સ્વામિનારાયણ ભગવાનના આકારનો સાક્ષાત્કાર થઈ જાય છે અને એના પરિણામે એનામાં એક દિવ્યતાનો પ્રાદુર્ભાવ થાય છે અને એ જ્યારે બહારના જગતમાં અભિવ્યક્ત થાય છે ત્યારે સાચા જ્ઞાન માર્ગના પથદર્શક બની કેટલાય જીવના અંધારા ઉલેચીને એમના આત્મામાં પ્રકાશ પાથરે છે અને એમને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ કરાવી દે છે. આ ગુરુનું યથાર્થ લક્ષણ છે. જગતમાં પણ ગુરુ વિશે એક શ્લોક બહુ જ પ્રચલિત છે, એમાં પણ ઊંડો મર્મ છે એ સમજવા જેવો છે. એ શ્લોકમાં કહ્યું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ શ્લોકને સમજીએ તો એમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશની વાત છે. કોઈ પણ શિષ્યના જીવનમાં એના જે ગુરુ હોય છે તે સાચા અને સારા ગુણો જે ભગવાન ભજવાના માર્ગમાં ઉપયોગી છે તેનું સિંચન કરે છે. ગુરુ શિષ્યમાં કલ્યાણકારી ગુણોને પ્રગટ કરે છે, માટે તે બ્રહ્માની જેમ સર્જન કરનાર છે. બ્રહ્મા જેમ સૃષ્ટિનું સર્જન કરે છે તેમ ગુરુ પોતાના શિષ્યમાં કલ્યાણકારી ગુણોને જન્મ આપે છે. વિષ્ણુ જેમ સૃષ્ટિનું સંવર્ધન કરે છે તેમ શિષ્યમાં જે કલ્યાણકારી ગુણો પ્રગટ થયા તેનું ગુરુ વિષ્ણુ બનીને સંવર્ધન કરે છે, એનું રક્ષણ કરે છે. કારણ જે સદગુણો મળ્યા તે જો ટકી ન રહે તો એનો અર્થ નથી સરતો, એમ ગુરુ વિષ્ણુનો રોલ અદા કરે છે. અને ભગવાન શિવજી અર્થાત મહેશ જેમ જગતમાં સંહારની લીલા કરે છે તેમ શિષ્યમાં રહેલા દુર્ગુણો કુસંસ્કારને ગુરુ નાશ કરે છે. આમ ગુરુ મહેશ્વરનો રોલ અદા કરે છે.